તો બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા ગીધ સંરક્ષણ 2024 પર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. ગીધોની સંખ્યા ગુજરાતમાં ખૂબ જ ઘટી રહી છે, તેને લઈને આ કાર્યક્રમમાં વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી. આ કાર્યક્રમમાં સંરક્ષણવાદીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ, વિવિધ એનજીઓ અને પક્ષી બચાવ હિતેચ્છુઓ એક સાથે જોડાયા હતા અને ગીધ સંરક્ષણના નિર્ણાયક મિશન પર સહયોગ કરવા માટે એક મંચ પર એકત્રિત થયા હતા. નિષ્ણાતોના જણાવ્યા મુજબ 99.9% ગીધ હાલમાં લુપ્ત થઈ ગયા છે. ઢોરોના ઇલાજમાં જ દવા ઉપયોગમાં લેવાય છે અને તેમના મૃત્યુ પછી જ્યારે ગીધ તેમને ખાય છે ત્યારે તેમની કિડની ફેલિયર સુધીની ઘટનાઓ બને છે અને તે મૃત્યુ પામે છે. આવી દવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. ગીધ સૃષ્ટિનો સફાઈ કામદાર છે જે રોગચાળાને નાથવામાં વિશેષ મદદ કરે છે. ત્યારે ગુજરાતમાં વર્ષ 2022માં ગીધની ગણતરી મુજબ માત્ર 283 ગીધ હતા, જે પક્ષી પ્રેમીઓમાં ચિંતાનો વિષય બન્યો છે. વલ્ચર ગુજરાત રાજ્ય માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પારસી કમ્યુનિટીમાં વલ્ચરની જરૂરિયાત ખૂબ છે. સાથોસાથ વલ્ચર જો એક બર્ડ્સમાં એક એપેક્સ સ્પીસીસ છે. વલ્ચર જો ન રહે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ડેવલપ થાય છે અને હું જોઉં છું કે વર્ષો પહેલાં ખૂબ જ સંખ્યામાં ગુજરાતમાં વલ્ચર હતા, લેકિન ઉત્તરોત્તર આ સંખ્યામાં ઘટાડો થઈ છે. તો આ સંબંધમાં આપણા ચર્ચા વિચારણા કરનાર, ચિંતા કરવાનું, એક્શન પ્લાન નક્કી કરવાનું અને ભારત સરકારથી પણ એક્શન પ્લાન 2020-2025 આવી ગયા છે, એ આ એક્શન પ્લાન બાબતમાં પણ ચર્ચા વિચારણા કરવાનું અને આગળ શું થઈ શકે આ તમામ વસ્તુઓ માટે આપણા આજે અહીંયા ભેગા થયા છે. વલ્ચર સફાઈ કામદાર છે, આપણને બધાને ખબર છે કે જ્યાં તમે કોઈક મૃતદેહ જુઓ પ્રાણીનો એટલે ત્યાં વલ્ચરનું ટોળું ભેગું થાય જ, અને એ એક કુદરતી એવી વ્યવસ્થા છે કે જેનાથી આ પ્રકારના જે મૃતદેહ છે જે સડી જાય અને જેને લીધે રોગચાળો ફેલાય, ઇવન માનવ જાતિમાં હ્યુમન હેબિટેશનમાં પણ જે રોગચાળો ફેલાય એ રોગચાળો ના ફેલાય એના માટેની આ કુદરતી વ્યવસ્થા છે. અત્યારે ગુજરાતમાં જે વ્હાઈટ રમ વલ્ચર જે મુખ્ય આપણું એ ગણાય અહીંનું સ્થાનિક જે પક્ષી છે, એની 2022ની જે ગીર ફાઉન્ડેશનની ગણતરી હતી એ પ્રમાણે 283 હતા.